છાપ અને કાટ શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુ જોઈ છે છાપ કે કાટ કાટ પર એક લખેલ છે જુઓ અહીં સમીના અને સાદિક રમી રહ્યા છે બોર્ડ પર એક થી નવ્વાણું અંકો લખેલા છે દરેક ખેલાડી પાસે બટન છે તેઓ સિક્કો ઉછાળે છે જો તે છાપ હોય તો બટન દસ પગલા આગળ વધે છે આમ જો સમીના છ પર હોય તો તે સોળ પર પહોંચે છે જો તેને કાંટ આવે તો તે ખાલી એક જ પગલું આગળ વધે સ્વપ્રયત્ન તમે પણ આ રમત રમો જે ઘરે પહેલા પહોંચે તે વિજેતા ગણાય દસ પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે એક સાથે બે ચિન્ટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એક સાથે બે જ જુઓ અહીં તેમની પાસે એકનો સિક્કો બેનો સિક્કો પાંચનો સિક્કો દસની નોટ વીસની નોટ અને પચાસની નોટ છે ચાલો તો તેઓ આ બધામાંથી આપેલી વસ્તુઓ ખરીદવા કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે જુઓ અહીં એક ઉદાહરણ આપેલ છે બેટની કિંમત વીસ રૂપિયા છે આ માટે તેઓ દસ દસની બે નોટ આપે છે ચોપડીની કિંમત દસ રૂપિયા છે આથી તેઓ આ વસ્તુની કિંમત ચૂકવવા માટે દસની એક નોટ આપી શકે પરંતુ આપણે એક સાથે બેનો ઉપયોગ કરવાનો છે આથી પાંચ પાંચ રૂપિયાના બે સિક્કા આપશે બોલની કિંમત ચાલીસ રૂપિયા છે આ કિંમત ચૂકવવા માટે તેમણે વીસ વીસ રૂપિયાની બે નોટ આપવી પડે જભલાની કિંમત સાહીઠ રૂપિયા છે સાહીઠ રૂપિયાની કિંમત ચૂકવવા પચાસની એક નોટ અને દસની એક નોટ આપવી પડે ઢીંગલીની કિંમત પચીસ રૂપિયા છે આથી પચીસ રૂપિયા આપવા વીસની એક નોટ અને પાંચનો એક સિક્કો આપવો પડે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો અહીં વેલું અને અક્કા વાતચીત કરી રહ્યા છે અક્કા પૂછે છે વેલુ તું શું કરે છે વેલુ કહે છે સાત વત્તા પાંચ વત્તા ત્રણ બરાબર કેટલા થાય છે અક્કા આ અંકો મને ઉમેરવામાં મદદ કર અક્કા કહે છે અરે તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે સાત થી શરૂ કરી પાંચ વધુ ગણો તો બાર મળે છે હવે તેમાં ત્રણ ઉમેરો તમને પંદર મળે છે હું પહેલા સાતમાં ત્રણ ઉમેરી દસ પણ મેળવી શકું અને પછી પાંચ ઉમેરું આ રીતે પણ પંદર જ મળે આમ કોઈ પણ રીતે ત્રણ સંખ્યાઓનો સરવાળો થઈ શકે છે અહીં આપેલ ઉદાહરણનો સરવાળો કરો પહેલા આપેલ છે પાંચ વત્તા પાંચ વત્તા સાત બરાબર ખાલી જગ્યા પાંચમાં પાંચ ઉમેરતા દસ મળે અને દસ માં સાત ઉમેરતા સત્તર મળે આથી પાંચ વત્તા પાંચ વત્તા સાત બરાબર

ता एक बराबर खाली जगह अहि नौ मा प्रथम एक मेकरीशो आ दस मे दस म चार उमरता चौद मे सात वत्ता त्रन वत्ता आठ बराबर खाली जगह अही सात म त्रन उमरता दस मे दस म आठ उमरता है आम सात वत्ता त्रता आठ बराबर अठार आठ वत्ता, वत्ता बे बराबर खाली जगह हम अह आठ बे उमरता दस थाय दस उमेरता तेर उमरताे आम મારકણી ગરોળી એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે તે જ્યાં જાય છે